गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 11 साइंस बायोलॉजी मां मित्रों चैप्टर 22 जोई रह्या छे अने आजनो आपणो टॉपिक छे पिट्यूटरी ग्रंथि अने पिट्यूटरी ग्रंथि मां अग्रखंड मांथी उत्पन्न थता अंतःस्राव विशे चर्चा करीशुं। मित्रों, गया विभागनी अंदर आपणे पिट्यूटरी ग्रंथिना अग्रखंडमांथी उत्पन्न थता केटलाक अंतःस्राव विशे चर्चा करी हती अने आजे आपणे बीजा नंबर पहला नंबर मां आपणे ग्रोथ हॉर्मोन्स विशे वात करी, आजे आपणे प्रोलेक्टिन नामना अंतःस्राव विशे शीखीशुं। मित्रों, प्रोलेक्टिन एने आपणे टूंकमां PRL तरीके पण ओळखीए छीए, जेने LTH कहेवाय, जेने इलेक्ट्रोट्रॉपिक हॉर्मोन्स पण कहेवामां आवे छे। एटले जुओ, LTH एटले एनु पूरु नाम शुं थाय, इलेक्ट्रोट्रॉपिक हॉर्मोन्स। अजी एनु बीजु नाम नी वात करीए तो MTH पण कहेवाय, मेमोट्रॉपिक हॉर्मोन्स पण कहेवामां आवे छे। आम त्रण जुदा जुदा नामे ओळखाय छे। जो एक तो प्रोलेक्टिन એટલે એને આપણે PRL કહીએ છીએ, LTH એટલે કે ઇલેક્ટ્રોટ્રોપિક હોર્મોન્સ, MTH એટલે કે મેમોટ્રોપિન હોર્મોન્સ તરીકે પણ ઓળખીએ છીએ। હવે જો અહીંયા આપણે લેક્ટો શબ્દ વપરાય છે, અહીંયા કયો શબ્દ વપરાય છે? ઇલેક્ટ્રોટ્રોપિક હોર્મોન્સ। લેક્ટો એટલે મિત્રો દૂધ થાય, યાદ રાખજો, લેક્ટો એટલે શું થાય? દૂધ। અને માટે આ અંતઃસ્ત્રાવ સ્ત્રીમાં દૂધના સ્ત્રાવ સાથે સંકળાયેલો સ્ત્રાવ કહી શકાય, બરોબર? તો એના કાર્યો વિશે વાત કરીએ તો આ પ્રોલેક્ટિન છે એ સ્ત્રીમાં સ્તન ગ્રંથિમાંથી પ્રસૂતિ પછી જ, શબ્દ વાપર સમજો જરા, કે સ્ત્રીમાં સ્તન ગ્રંથિમાંથી પ્રસૂતિ પછી જ દૂધના સ્ત્રાવને પ્રેરે છે। હવે મિત્રો, સ્ત્રી જ્યારે પ્રેગ્નન્સી ધારણ કરી હોય, ડિલિવરી, એનામાં 9 માસનો બાળક એના શરીરમાં હોય, ત્યાં સુધી એના સ્તનમાંથી દૂધનું ઉત્પાદન થતું નથી, બરોબર? પરંતુ સ્ત્રીમાં 9 માસ પૂરા થાય અને પ્રસૂતિ જેવી થઈ જાય, બાળકનો જન્મ જેવો થાય, કે તરત જ આ પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે સ્ત્રીમાં અને એની સ્તનમાંથી દૂધના સ્ત્રાવને તાત્કાલિક તરત જ પ્રેરે છે। આ યાદ રાખજો, જ્યાં સુધી પ્રસૂતિ ન થાય ત્યાં સુધી સ્તનમાંથી દૂધનો સ્ત્રાવ થતો નથી। બીજું, હવે આ PIF ની વાત કરીએ, PIF એટલે કે દૂધને અટકાવનાર સ્તન અંતઃસ્ત્રાવ, જેને આપણે શું કહીએ છીએ? PIF, પ્રોલેક્ટિન ઇનહિબિટરી ફેક્ટર। ફરીથી ધ્યાન આપજો, પ્રોલેક્ટિન, આઈ એટલે ઇનહિબિટરી અને એફ એટલે ફેક્ટર, એટલે આ PIF અંતઃસ્ત્રાવ શું કરે છે કે જ્યાં સુધી સ્ત્રીમાં પ્રસૂતિ ન થાય, બરોબર, સામાન્ય સ્થિતિમાં પણ અને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી આ અંતઃસ્ત્રાવ દૂધના સ્ત્રાવને અટકાવે છે, દૂધનો સ્ત્રાવ થવા દેતો નથી। બીજું, આ PIF એ અંતઃસ્ત્રાવનું બીજું નામ છે, યાદ રાખજો, નીટ માટે ડોપામાઇન અંતઃસ્ત્રાવ પણ કહે છે। અને આ અંતઃસ્ત્રાવ સામાન્ય સ્થિતિમાં એટલે કે સ્ત્રીએ અથવા નાની બાળકી હોય એટલે કે છોકરી હોય, તો છોકરી અથવા સ્ત્રી, બરોબર, તો એના સ્તનમાંથી દૂધના સ્ત્રાવ થતો નથી। કેમ નથી થતો? તો સામાન્ય સ્થિતિમાં એવા વખતે સ્ત્રીએ પ્રેગ્નેન્ટ હોતી નથી અને એવા સમયે
એના શરીરમાં પીઆઈએફ અંતઃસ્ત્રાવ હાજર હોય છે અને આ પ્રોલેક્ટિન ગેરહાજર હોય છે માટે સામાન્ય સ્થિતિમાં સ્ત્રીમાંથી દૂધનો સ્ત્રાવ થતો નથી પરંતુ જેવી પ્રસૂતિ થાય માનો કોઈ સ્ત્રીએ ડિલિવરી વખતે પ્રસૂતિ જેવી એનામાં પ્રેગ્નન્સી વખતે જેવી ડિલિવરી થાય એટલે કે બાળકનો જન્મ થાય પછી તરત જ એના શરીરમાં પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેના કારણે પ્રસૂતિ પછી તરત જ એના સ્તનમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે બરોબર બીજું હવે જ્યારે પ્રસૂતિ એટલે કે કહેવાનો મતલબ કે કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ નથી તો એવા સંજોગોમાં એના શરીરમાં આ પીઆઈએફ પ્રોલેક્ટિન ઇનહિબિટરિંગ ફેક્ટર આ અંતઃસ્ત્રાવ કાર્યરત હોય છે અને આ અંતઃસ્ત્રાવ આ દૂધના સ્ત્રાવને શું કરે છે અટકાવવાનું કાર્ય કરે છે એટલે કા યાદ રાખજો એટલે એક અંતઃસ્ત્રાવ શું કરે છે પ્રોલેક્ટિન દૂધના સ્ત્રાવને પ્રેરે છે પીઆઈએફ શું કરે છે બીજો અંતઃસ્ત્રાવ તો એ દૂધના સ્ત્રાવને અટકાવવાનું કાર્ય કરે છે એટલે બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ કાર્ય કરે છે બીજું સામાન્ય સંજોગોમાં ઇસ્ટ્રોજન એટલે કે સ્ત્રીની વાત કરીએ તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની વધુ માત્રા હોય તો દૂધનું નિર્માણ અટકે છે સમજો જરા આ વાક્ય સ્ત્રી હોય પુરુષમાં પણ જોવા મળે પણ પુરુષ પ્રેગ્નન્ટ હોતો નથી સ્ત્રી પ્રેગ્નન્ટ ધારણ કરતી હોય છે બાળકને જન્મ આપવાનો બાળક ધારણ કરવાનું કાર્ય એ સ્ત્રીના માથે આવેલું છે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે સ્ત્રી અથવા પુખ્ત છોકરી હોય તો એવા સંજોગોમાં એના શરીરમાં આ બંને અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એની માત્રા વધારે હોય હવે એની માત્રા વધારે હોય તો શું થાય તો આ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય નહીં એને અવરોધે સાથે સાથે બીજું અહીંયા ધ્યાન આપો કે આ બંને અંતઃસ્ત્રાવનું પ્રમાણ જો શરીરમાં સ્ત્રીમાં વધારે હોય તો એવા સમયે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો નથી એટલે કે એનું નિર્માણ અટકે છે કારણ કે એ વખતે આ બંને અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે હોય ત્યારે સ્ત્રીએ બાળકને ધારણ કરેલ નથી બરોબર એટલે કે સ્ત્રી સામાન્ય સ્થિતિમાં છે અને માટે એની સ્તન ગ્રંથિમાં દૂધનું નિર્માણ થતું નથી એટલે આ બંને અંતઃસ્ત્રાવ વધારે હોય તો દૂધનું નિર્માણ અટકે ક્લિયર બીજું હવે જો આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંનેની ઓછી માત્રા હોય હવે ઓછી માત્રા ક્યારે થાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછી માત્રા ક્યારે ધારણ કરે તો જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે એના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંનેની માત્રા ઓછી હોય અને ઓછી થાય ત્યારે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે આ બંને અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે એની સ્તન ગ્રંથિમાંથી દૂધનું નિર્માણ વધે છે જોજો નિર્માણ વધે છે સ્ત્રાવ નથી થયો સ્ત્રાવ તો ક્યારે થાય પ્રસૂતિ પછી જ થાય ઓકે એટલે આ ધ્યાન રાખજો બીજું હવે આપણે વાત કરીએ છીએ પ્રોલેક્ટિનની અને પ્રોલેક્ટિન એ આ જે જીએનઆરએચ બરોબર જીએનઆરએચ ના કાર્યને અવરોધે છે સાથે સાથે અંડપતનને અવરોધે છે હવે અંડપતનને ક્યારે અવરોધે તો સમજો જરા જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય બરોબર તો ગર્ભવતી માતા હોય તો એવા સ્વરૂપમાં એ સ્ત્રીમાં પ્રોલેક્ટિનનું પ્રમાણ વધારે હોય અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ કેવું હોય ઓછું બરોબર અને જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એના શરીરમાં અંડકોષ પાકની ક્રિયા થતી નથી એટલે કે ગુજરાતીમાં જો કહીએ તો એમસી પીરિયડ ઋતુચક્ર બંધ થઈ જાય છે
बराबर। तो एवा समय अंडपतन एटले के अंडकोष नो स्त्राव थवानी क्रिया आ क्रिया जारे स्त्री प्रेग्नेंट होय त्यारे अवरोधवामां आवे छे। बीजू आ उपरांत बीजी एक वस्तु ध्यान आपो के जारे स्त्री प्रेग्नेंट थई गई प्रसूति थई गई प्रेग्नेंट थया पछी प्रसूति थई जाय बाळक ने जन्म आपी दे त्यारबाद ए तरत ज एमसी मा बेसती नथी एटले के प्रसूति पछी तरत ज ध्यान आपजो तरत ज एना शरीर माथी दर मासे एक अंडकोष नो स्त्राव थतो नथी एटले ध्यान राखजो के स्त्री मा प्रसूति पछी तरत ज अंडकोष उत्पन्न थता नथी एटले के एने टूंक समय थोड़ा समय माटे ए एमसी मा आवती नथी अंडकोष नो स्त्राव थतो नथी के अंडकोष उत्पन्न पण थता नथी। तो मित्रों आ प्रोलेक्टिन नी वात करी प्रोलेक्टिन ने पीआरएल कहेवाय बराबर एनु बीजु नाम लेक्टोट्रोपिक होर्मोन्स लेक्टो एटले दूध साथे साथे एनु बीजु नाम छे एमटीएच मेमोट्रोपिन होर्मोन्स અને સામાન્ય સંજોગોમાં લેક્ટો એટલે દૂધ એટલે આ અંતઃસ્ત્રાવ સ્ત્રીમાં પ્રસૂતિ અને પ્રેગ્નન્સી વખતે સંકળાયેલો અંતઃસ્ત્રાવ કહી શકાય। તો મિત્રો એના કાર્યમાં જોઈએ તો સ્તન ગ્રંથિમાંથી પ્રસૂતિ પછી જ દૂધનો સ્ત્રાવ કરાવે છે એ પહેલા જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય એટલે કે પ્રસૂતિ ન થાય ત્યાં સુધી સ્ત્રી ક્યારે દૂધ નો સ્ત્રાવ કરતી એના સ્તન માંથી દૂધ નો સ્ત્રાવ થતો નથી। બીજું હવે ધ્યાન આપજો બરોબર કે ડિલિવરી થઈ ગઈ સ્તનપાન ની ક્રિયા પણ પૂરી થઈ ગઈ તો હવે એ દૂધ ના ઉત્પાદન અને એના સ્ત્રાવ ને અટકાવવો પડે તો એ અટકાવવાનું કાર્ય કોણ કરે છે પીઆઈએફ અને એનું નામ છે ડોપામાઇન। યાદ રાખજો પ્રોલેક્ટિન ઇનહિબિટરી ફેક્ટર જે દૂધના સ્ત્રાવને અટકાવે છે। બીજું આ ઉપરાંત સામાન્ય સંજોગોમાં સ્ત્રીમાં બે અંતઃસ્ત્રાવો કાર્યરત હોય છે એ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। આ બંને અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધુ હોય તો સ્ત્રીમાં ધ્યાન આપજો બરોબર એના સ્તન ગ્રંથિમાંથી દૂધ ઉત્પાદન થતું નથી એટલે કે કહેવાનો મતલબ એ છે કે એ વખતે એ સંજોગોમાં એ એમસી પીરિયડ ધારણ કરી શકે છે એટલે કે સ્ત્રી કહેવાય પરંતુ જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ સ્ત્રીમાં ઘટે ઘટે ક્યારે કે જ્યારે પ્રેગ્નન્સ બને ત્યારે એટલે કે જ્યારે એ બાળક ધારણ કરે ગર્ભવતી બને ત્યારે માતાના શરીરમાં એટલે કે સ્ત્રીમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થઈ જાય અને ઓછું થાય તો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે જેના કારણે સ્તનમાં દૂધનું નિર્માણ શરૂ થાય। જોજો દૂધનું નિર્માણ થાય છે સ્ત્રાવ નથી થતો સ્ત્રાવ તો પ્રસૂતિ પછી જ થાય। બીજું આ ઉપરાંત સામાન્ય સંજોગોમાં ધ્યાન રાખજો કે સ્ત્રી હોય છોકરી હોય તો એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું પ્રમાણ વધુ હોય અને સાથે સાથે એ વખતે અંડપતન અંડકોષનું નિર્માણ અને અંડપતનની ક્રિયા ક્રમબદ્ધ આવતી હોય છે જેને ઋતુચક્ર એમસી પીરિયડ કહેવાય। પરંતુ જ્યારે સ્ત્રી અથવા છોકરી જ્યારે પ્રેગ્નન્ટ બને અથવા મોટા ભાગે ગર્ભવતી બને ત્યારબાદ આ સ્ત્રીમાં અંડપતન અવરોધાય છે એટલે કે એ વખતે જોજો અંડપતન અવરોધાય એટલે કે એમસીમાં બેસે નહીં કેમ કારણ કે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે તો પ્રેગ્નન્ટ થઈ જાય એટલે એ વખતે એ સ્ત્રીમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું માત્રા કેવી હોય ઓછી હોય એટલે કે એ વખતે સ્ત્રીમાં પ્રસૂતિ પછી જોજો બીજું એટલે કે સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય એટલે પછી એ એમસીમાં બેસતી નથી। બીજું
सामान्य संजोगों में प्रसूति की क्रिया पूरी थी जाए स्तनपान की क्रिया पूरी थाय त्यां सुधी ज्यां सुधी प्रसूति थी जाए अने स्तनपान की क्रिया पूरी न थाय एटले के प्रसूति पछी तरत ज थोड़ाक दिवसों में स्त्री क्यारे एमसी में बेसती नथी એટલે કે એમસી માં બેસવું એટલે એનો મતલબ શું થાય અંડકોષનો દર માસે ત્યાગ થવો જેને અંડપતન કહેવાય બરોબર તો કહેવાનો મતલબ સ્ત્રીમાં પ્રસૂતિ પછી તરત જ અંડકોષ ઉત્પન્ન થતો નથી યાદ રાખો કેમ કારણ કે એક વખત ગર્ભવતી બની ગઈ માતા બાળકને જન્મ પણ આપી દીધો અને તરત જ જો એ અંડકોષ એને કે એમસી માં બેસી જાય બરોબર તો એ ના ચાલે કારણ કે એનું શરીર એ નવા બાળકને ધારણ કરવા માટે સક્ષમ નથી અને એટલા માટે કુદરતે પ્રસૂતિ પછી તરત જ સ્ત્રી માતા ફરીથી બની શકતી નથી થોડોક સમય જાય પછી એ એમસી માં બેસે અને ત્યારબાદ આગળ જતા એ ફરીથી બીજા બાળકને ધારણ કરી શકે તો મિત્રો આ વાત થઈ આપણે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવની હવે ત્યારબાદ બીજા અંતઃસ્ત્રાવની વાત કરીએ અને એ છે એસીટીએચ બરોબર જેને એડ્રીનો કોર્ટીકોટ્રોપિક હોર્મોન્સ કહેવાય હવે જુઓ એડ્રીનો કોર્ટીકોટ્રોપિક હોર્મોન્સ કયો અંતઃસ્ત્રાવ એડ્રીનો કોર્ટીકોટ્રોપિક હોર્મોન્સ હવે નામ છે એના ઉપરથી જ ખબર પડી જાય કે આ અંતઃસ્ત્રાવ કોના સાથે સંકળાયેલો છે તો જોજો આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિનો એડ્રીનલ ગ્રંથિના આ જે એસીટીએચ છે એ એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે પણ કયા તો એડ્રીનલ ગ્રંથિના બાહ્ય કોર્ટિકો એટલે બાહ્ય થાય ના અંતઃસ્ત્રાવને ઉત્તેજે છે એટલે એનો મતલબ એ થયો કે પિટ્યુટરી ગ્રંથિ અને જુઓ પિટ્યુટરી ગ્રંથિ અને આ બાજુ કોણ એડ્રીનલ ગ્રંથિ બરોબર એડ્રીનલ ગ્રંથિ એક ગ્રંથિ બીજી ગ્રંથિનું નિયમન કરે છે બરોબર એટલે ઉત્પત્તિ સ્થાન અલગ છે અને લક્ષ્યાંક એટલે કે કાર્ય સ્થાન અલગ છે એટલે જુઓ એડ્રીનલ ના આ જે એસીટીએચ છે એ એડ્રીનલ ગ્રંથિ હવે એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય તો એ પણ આપણે ગયા ભાગમાં ભણી ગયા છીએ કે મૂત્રપિંડ હોય આ રીતે એ મૂત્રપિંડના ઉપરના ભાગમાં જે ગ્રંથિ આવેલી હોય એને આપણે એડ્રીનલ ગ્રંથિ કહીએ છીએ તો મિત્રો એડ્રીનલ ગ્રંથિના બાહ્યકના અંતઃસ્ત્રાવને ઉત્તેજવાનું કામ એસીટીએચ પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કરે છે બીજું હવે એડ્રીનલ શબ્દ વાપર્યો એટલે એ કોની સાથે સંકળાયેલો હોય ખનિજ આયર્ન એની સાથે સંકળાયેલો હોય પાણી સાથે સંકળાયેલો હોય એટલા માટે મિનરલ ધ્યાન રાખજો મિનરેલો કોર્ટીકોઇડ્સ અથવા આલ્ડોસ્ટેરોન કયો અંતઃસ્ત્રાવ મિનરેલો ધ્યાન આપજો કયો મિનરેલો કોર્ટીકોઇડ્સ અથવા આલ્ડોસ્ટેરોન નું નિયંત્રણ કોણ કરે છે આ એસીટીએચ કરે છે બરોબર આ બધા અંતઃસ્ત્રાવો કોના છે એડ્રીનલ ગ્રંથિના કોના છે એડ્રીનલ ગ્રંથિના અને એનું નિયંત્રણ કોણ કરે છે પિટ્યુટરી ગ્રંથિ એનો અંતઃસ્ત્રાવ એટલે ધ્યાન આપજો નીટ માટે કે મિનરેલો કોર્ટીકોઇડ્સ અને આલ્ડોસ્ટેરોન નું નિયંત્રણ કોણ કરે છે એસીટીએચ પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કરે છે બીજું આ ઉપરાંત ગ્લુકોકોર્ટીકોઇડ્સ ગ્લુકો એટલે ગ્લુકોઝ નું વિઘટન થઈ ઉર્જા મેળવવાની ક્રિયા એટલે કે ગ્લુકોકોર્ટીકોઇડ્સ નું નિયંત્રણ પણ એડ્રીનલ ગ્રંથ એસીટીએચ એડ્રીનો કોર્ટીકોટ્રોપિક હોર્મોન્સ દ્વારા થાય છે એટલે એનો મતલબ એ થયો કે એસીટીએચ એ એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે ક્લિયર આ નામ યાદ રાખજો એડ્રીનલ ગ્રંથિ તમે તૈયાર કરી જશે અને વિડીયો પણ તમે જોયો હશે તો એમાં મિનરેલો કોર્ટીકોઇડ્સ
Aldosterone, glucocorticoids એ એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે। હવે ત્યાર પછી આપણે પાંચમા નંબરની વાત કરીએ GnHS, એટલે એનો મતલબ શું થાય? ગોનેડોટ્રોપિક હોર્મોન્સ। GnHS એટલે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ અથવા ટ્રોપિક પણ કહેવાય, બરોબર। એટલે આ જે GnHS ગોનેડોટ્રોપિક હોર્મોન્સ એટલે કે જનન પિંડ સાથે સ્ત્રી અને પુરુષના જે પ્રજનન પિંડો છે શુક્રપિંડ અને અંડપિંડ એની સાથે સંકળાયેલો આ અંતઃસ્ત્રાવ છે। એટલે કે સ્ત્રી અને પુરુષના શુક્રપિંડ અને અંડપિંડ આ બંને ગ્રંથિઓ છે અને એના અંતઃસ્ત્રાવનું નિયંત્રણ અહીંયાથી થાય છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા। એટલે ધ્યાન આપજો કે જનન પિંડના એટલે કે શુક્રપિંડ અંડપિંડના અંતઃસ્ત્રાવ પર આ ગોનેડોટ્રોપિક હોર્મોન્સ અસર કરે છે, નિયંત્રણ કરે છે। એમાં બે અંતઃસ્ત્રાવ આપણે ભણીશું મિત્રો। કયા અંતઃસ્ત્રાવ ભણીશું? અહીંયા આ શબ્દ આપણે અહીંયા ભણી ગયા, જુઓ GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ। હવે એનો મતલબ એ થયો કે અહીંયા બે અંતઃસ્ત્રાવનું નિયંત્રણ થાય છે FSH અને બીજો અંતઃસ્ત્રાવ છે LH। હવે આ બંને અંતઃસ્ત્રાવો છે એમાં FSH જેને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કહેવાય, કયો? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, અને LH એને શું કહેવાય? લ્યુટીનાઇઝિંગ હોર્મોન્સ કહેવાય। શું કહેવાય? લ્યુટીનાઇઝિંગ હોર્મોન્સ, બરોબર। હવે આ FSH અને LH તો એમનું નરમાશ, નર એટલે પુરુષ, નરની અંદર શું કાર્ય કરે છે તો એની વાત કરીએ તો આ FSH અંતઃસ્ત્રાવ નરની અંદર શુક્રકોષ જનન। હવે શુક્રકોષ જનન એટલે મિત્રો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ કરવાની ક્રિયા એને શુક્રકોષ જનન કહેવાય। આ ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ગોનેડોટ્રોપિક હોર્મોન્સ દ્વારા થાય છે, બરોબર। જેને આપણે શું કહીએ છીએ? સ્પર્મેટોજિનેસિસ, જેને શું કહીએ છીએ? સ્પર્મેટોજિનેસિસ કહીએ છીએ। હવે LH અંતઃસ્ત્રાવ છે એ નરની અંદર શું કાર્ય કરે તો એ શુક્રપિંડના આંતરાલીય કોષો, નીટ માટે ધ્યાન આપજો, હવે શુક્રપિંડના આંતરાલીય કોષો જેને લેડિંગના કોષો કહેવાય, આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો જે શુક્રપિંડમાં આવેલા છે એ એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના સંશ્લેષણ એટલે કે નિર્માણ અને એના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે। ધ્યાન આપજો FSH શું કાર્ય કરે છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, નરની અંદર શુક્રકોષ જનન એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ કરાવે છે, અને LH શું કાર્ય કરે છે તો શુક્રપિંડની અંદર આવેલા આંતરાલીય કોષો જેને લેડિંગના કોષો કહેવાય એ કોષોને એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોનના નિર્માણને સંશ્લેષણ એટલે નિર્માણ કરવું, ઉત્પત્તિ કરવી, ઉત્પન્ન કરવો અને એનો સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કાર્ય LH દ્વારા થાય છે, બરોબર। હવે બીજી વાત કરીએ માદાની અંદર શું કાર્ય થાય છે તો માદામાં આ FSH છે એ અંડપિંડ, માદામાં શું હોય? અંડપિંડ, તો અંડકોષ જનન અને અંડકોષ જનન દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય। તો જુઓ અંડપિંડમાં અંડપુટિકા આ અંડપિંડ છે, બરોબર, એની અંદર અંડપુટિકાઓ નાની નાની આવેલી હોય, કોથળીઓ જેને કહેવાય, બરોબર, એની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે। શું થયું મિત્રો? અંડપિંડની અંદર, અંડપિંડમાં જે અંડકોષોની બનેલી કોથળી જેને અંડપુટિકા કહેવાય
ये अंडकुटिका नी वृद्धि अने विकास करवानुं कार्य कोण करे छे FSH फॉलिकल स्टिम्युलेटिंग हॉर्मोन्स। अबे LH शु कार्य करे छे तो LH छे ये आ अंडपिंड मां ध्यान राखजो ग्राफियन कुटिका शु ग्राफियन कुटिका एने बीजुं शु कहेवाय तो पूर्ण परिपक्व अंडकुटिका मोटी थई गई हवे अंडकुटिका केवी थई गई परिपक्व थई गई कोष अंदर जे अंडकोषो हता ए परिपक्व थई गया अने ए आखी कोथळी ने शुं कहेवाय ग्राफियन कुटिका। आ ग्राफियन कुटिका पूर्ण परिपक्व अंडकुटिका जेने कहीए छीए आ परिपक्व थई जाय जेम दाडम होय एने एमां दाणा होय शरूआतमां झीणा झीणा होय त्यारे दाडम नानुं होय એટલે અપરિપક્વ કહેવાય પણ જ્યારે ફળ તૈયાર થઈ જાય દાણા મોટા થઈ જાય એટલે એનું કદ પણ વધે અને પરિપક્વ ફળ કહેવાય તો એમ અહીંયા ગ્રાફિયન કુટિકા તૂટવાની એટલે કે અંડ કુટિકા તૂટવાની ક્રિયા તૂટી જાય એટલે આમાંથી શું બહાર પડે અંડકોષ બહાર પડે શું બહાર પડે અંડકોષ આ અંડકોષ અંડપાત થયો એમ કહેવાય આ કઈ ક્રિયા કહેવાય અંડકોષ બહાર પડવાની ક્રિયાને અંડપાત કહેવાય અંડપાત બહાર આ ભાગ આખો કેવો થઈ જાય બ્લેન્ક થઈ જાય ખાલી થઈ જાય બરોબર કારણ કે અંડકોષ તો બહાર જતો રહ્યો તો આ જે ખાલી ભાગ છે એને શું કહેવાય કોર્પસ લ્યુટિયમ કહેવાય શું કહેવાય જુઓ અંડપાત બહાર ખાલી પડેલ અંડકુટિકામાંથી નિર્માણ પામતા કોર્પસ લ્યુટિયમ એને શું કહેવાય મિત્રો કોર્પસ લ્યુટિયમ ને જાળવી રાખે છે એટલે ધ્યાન આપજો એમ કહી શકાય કે માદામાં FSH શું કાર્ય કરે અંડપિંડમાં અંડકોષોનું નિર્માણ કરાવે સાથે સાથે એનો વૃદ્ધિ અને વિકાસને પ્રેરવાનું કાર્ય કરે વિકાસ કરો ગ્રોથ કરો એ કોણ કરે FSH બીજું હવે અંડકોષ પરિપક્વ બની જાય આ અંડકુટિકા પરિપક્વ બની જાય એટલે ફાટર ફાટર એટલે અંદરથી કોણ બહાર નીકળે અંડકોષ એ ક્રિયા કોણ કરાવે LH એટલે ગ્રાફિયન કુટિકા તૂટવાની ક્રિયા અને અંડપાત બહાર આ જે ખાલી ભાગ છે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય બરોબર એને પ્રેરવાનું જાળવી રાખવાનું કાર્ય LH કરે છે બરોબર મિત્રો તો FSH નરની અંદર શુક્રકોષનું નિર્માણ ની ક્રિયાને ઉત્તેજિત કરવું માદામાં અંડપિંડમાં અંડકોષોનો વૃદ્ધિ વિકાસ પ્રેરવાનું જ્યારે LH શું કરે તો એ શુક્રકોષોને ધ્યાન રાખજો એ શું કરે શુક્રપિંડના આંતરાલીય કોષોને એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના નિર્માણ અને સ્ત્રાવને ઉત્તેજે જ્યારે માદાની અંદર જે ગ્રાફિયન કુટિકા છે એ પરિપક્વ બની જાય એટલે તૂટે તૂટે એટલે એમાંથી અંડકોષ બહાર પડે જેથી આ ગ્રાફિયન કુટિકા ખાલી થઈ જાય એ ખાલી ભાગને કોર્પસ લ્યુટિયમ કહેવાય એને જાળવી રાખવાનું કાર્ય આ LH કરાવે છે તો મિત્રો એનો મતલબ એ થયો કે આપણે આ જે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ ભણ્યા ગોનેડોટ્રોપિક હોર્મોન્સ આ અંતઃસ્ત્રાવ નર અને માદામાં જનનપિંડ એટલે કે પ્રજનનપિંડ શુક્રપિંડ અને અંડપિંડના અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કરવાનું કાર્ય GnHS કરે છે ઓકે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ તો મિત્રો આ રીતે આપણો આ પાંચમા નંબરનો અંતઃસ્ત્રાવ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે છઠ્ઠા નંબરનો હજી પણ એક અંતઃસ્ત્રાવ બાકી છે એ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ